શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં જ્યુસ ફાયદાકારક હોય છે. શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે, સાથે આ ઋતુમાં શરીરને વિશેષ કાળજીની જરૂર હોય છે. તો અનેક પ્રકારના જ્યુસ બનાવી તમે તમારા શરીરને મજબૂત રાખો અને ઇમ્યુનિટી બૂસ્ટ કરો. તો આજે આપણે કિચન સિરીઝમાં બે ટાઈપના જ્યુસ બનાવીશું, એક પાલક ફુદીનાનું જ્યુસ અને બીજું ફીંડલાનું જ્યુસ. આ બંને જ્યુસ એટલા બધા હેલ્ધી છે ને કે રોજ ચોક્કસ માત્રામાં પીવાથી તમારી શરીરમાં રહેલી ચરબી મીણની જેમ ફટાફટ ઉતરશે. સાથે હિમોગ્લોબિન ઓછું હોય ને તો ફીંડલાનું જ્યુસ તો આશીર્વાદરૂપ છે. જેને અચૂક પીવો, જેનાથી તમારું એચબી લેવલ ઇન્ક્રીઝ થશે અને રોગપ્રતિકારક શક્તિ વધારી તમને અનેક સમસ્યાઓમાંથી રાહત આપશે. તો ચાલો આપણે સૌથી પહેલાં પાલક ફુદીનાનો જ્યુસ બનાવીએ. તો મેં કુંડામાં પાલકના બી વાવ્યા હતા, એમાંથી સરસ પાલક ઉગી ગઈ છે, સાથે ફુદીનો અને દેશી કોથમરી પણ ઉગાડી છે. અત્યારે ઠંડીમાં આવા શાકભાજી તમે આસાનીથી ઘરના નાના કુંડામાં પણ ઉગાડી શકો છો. તો મેં માટીમાં એક ખાલી ફુદીનાની ડાળખી વાવી હતી, એમાંથી આટલો બધો ફુદીનો થઈ ગયો. અને પાલકના બીમાંથી પણ જુઓ કેટલી સરસ પાલક બની ગઈ છે. અને દેશી ધાણા નાખ્યા તો એમાંથી કોથમરી પણ ઉગી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ બધી ફ્રેશ વસ્તુનો ઉપયોગ કરીને જ્યુસ બનાવીશું. તો હવે એક મિક્સર જારમાં આપણે સૌથી પહેલાં કાકડી લેવાની છે. કાકડીમાં 90% પાણી રહેલું છે, જે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કાકડી ખાઈને શરીરને પાતળું રાખી શકાય. જો રોજ એક ટુકડો તમે કાકડીનો ઉપયોગમાં લો ને તો પેટની ચરબી દૂર કરવામાં ખાસ્સી એવી મદદ કરે છે. તેની છાલમાં પણ ભરપૂર ફાઇબર છે, સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ છે. તો શરીરની ચરબી દૂર કરવી હોય ને તો કાકડીનું સેવન રોજ કરવું જોઈએ. સાથે હવે લઈશું 10-15 જેટલા ફુદીનાના પાન. જ્યારે તમે જ્યુસ બનાવો ને ત્યારે ફુદીનાના પાન અચૂક ઉમેરવા. એક તો જ્યુસ છે એ વધારે સ્વાદિષ્ટ થાય છે, સાથે અપચો અથવા પેટની ગરબડ હોય ને તો ફુદીનો રાહત આપે છે. હવે સાથે ઉમેરીશું 4-5 જેટલા પાલકના પાન. પાલક ખાવાથી પાચનતંત્રમાં રેશા ઉમેરાય છે, એટલે પાચનતંત્ર સરળ બને છે. પાચનતંત્રનું કામ સહેલું બની જાય એટલે એ વધારે મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આંખોને લાભ થાય છે, સ્કિનમાં ગ્લો આવે છે અને વાળ ખરતા હોય ને તો અટકી જાય. સાથે થોડી દેશી કોથમરી પણ ઉમેરીશું. આ કોથમરીની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે, આંખ માટે ખૂબ જ સારી છે, ઠંડક આપે છે. સાથે 1/2 ઇંચ આદુના ટુકડા કરી ઉમેરીશું. કફ, વાયુ, પિત્ત માટે આદુ લાભકારક છે. સાથે 7-8 મરીના દાણા અધકચરા વાટી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે સિંધાલો ઉમેરીશું. જો તમારે વજન ઓછું કરવું હોય ને તો હંમેશા સિંધાલોનો જ ઉપયોગ કરવો. હવે 1/2 લીંબુનો રસ પણ નીચવી લઈશું. લીંબુ ઉમેરવાથી એક તો જ્યુસ સ્વાદિષ્ટ બને છે, સાથે વિટામિન સી પણ તમને ભરપૂર માત્રામાં મળે છે. હવે અહીં આપણે બધી વસ્તુ ઉમેરી દીધી છે, તો 1 ગ્લાસ જેવું પાણી ઉમેરી આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી 1-1.5 મિનિટ માટે આપણે મિક્સ કરી લઈશું. અહીં બધી વસ્તુ એકદમ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે. તો હવે આમાં આપણે ફરી 1 ગ્લાસ જેવું પાણી ઉમેરીશું. આટલા મિશ્રણમાંથી 2 ગ્લાસ જ્યુસ બનશે. હવે આ જ્યુસને આપણે મોટા કાણાવાળી ગરણીથી ગાળી લઈશું, એટલે એકદમ સ્મૂધ બની જાય. તમે આમ જ ગાળ્યા વગર પણ પી શકો છો, પણ ગાળી લો તો એકદમ સ્મૂધ બને છે. તો ફ્રેન્ડ્સ, આ પાલક ફુદીનાનું જ્યુસ તૈયાર છે. ગ્લાસમાં સર્વ કરી ફુદીનાથી ગાર્નિશ કરીશું. આ જ્યુસ 5 જ મિનિટમાં બની જાય છે, એટલે રોજ તમે 70-75 ml જ્યુસ લો ને તો તમારી પેટની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, ભૂખ પણ ઓછી લાગશે, સાથે ખૂટતા વિટામિન્સની ઉણપ પણ દૂર થશે. તો આવી રીતે જ્યુસ બનાવી તમારા શરીરને તંદુરસ્ત રાખો. હવે આપણે બનાવીશું ફીંડલાનું જ્યુસ. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં ફીંડલાનું જ્યુસ કે શરબત ખૂબ જ ફાયદો કરે છે. લોહીની ઉણપને કારણે શરીર પીળું પડી જતું હોય ને તો પાકેલા ફીંડલાનું શરબત કે જ્યુસ અદ્ભુત લાભ આપે છે. ફીંડલા કુદરતની અમૂલ્ય ભેટ છે. હાથલા થોરનું લાલ ફળ, જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે, જે પાક્યા પછી ગુલાબી અને જાંબલી રંગ થઈ જાય છે. આ ફળનું મેંગેનીઝ ખોરાકમાં લેવાતા લોહ તત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. આથી થેલેસેમિયાના દર્દીઓ માટે આ જ્યુસ આશીર્વાદરૂપ સાબિત થાય છે. તો ચાલો આજે આપણે ફીંડલાનું જ્યુસ બનાવીએ. આ ફીંડલા હિમોગ્લોબિન વધારવાની દવા જ છે, એટલે અતિરેક ના કરતા દવાની જેમ જ ઉપયોગ કરવો. જ્યુસ માટે આપણે 1 કે 2 ફીંડલાનો ઉપયોગ કરીશું.
અહીં તમે જોઈ શકો છો આ ફીણલા એકદમ પાકી ગયેલા અને સોફ્ટ છે. તો અહીં મેં આને એક વખત વોશ કરી લીધા છે, પણ હજુ ઉપરની અશુદ્ધિઓ અને કાંટા બળી જાય એના માટે આપણે ગેસની ફ્લેમ ઉપર આ ફીણલાને આપણે શેકીશું, જેથી ઉપરની છાલ છે એ આસાનીથી નીકળી જાય. તો એક સળિયામાં 4-5 ફીણલા ભરાવી ગેસ ઉપર આવી રીતે શેકી લેવાના છે. આ ફીણલા અંદરથી એકદમ બીટ જેવા કલરના હોય છે, સ્વાદમાં પણ એવા જ હોય છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે, જ્યાં સૂકી આબોહવા હોય ને ત્યાં આ ઉગી જાય છે. ખૂબ જ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. તો 3-4 મિનિટમાં ફીણલા એકદમ સારી રીતના શેકાઈ ગયા છે, ઉપરના કાંટા લગભગ બધા બળી ગયા છે. તો હવે અહીં આ ફીણલાની ઉપરની છાલ આસાનીથી નીકળી જશે. આ ફીણલા એકદમ પાકી ગયેલા છે એટલે અંદર ખૂબ જ રસ છે. અત્યારે આપણે માત્ર 1 કે 2 ફીણલાનો ઉપયોગ કરીને જ્યુસ બનાવી રહ્યા છીએ, પરંતુ જો તમારે શરબત બનાવવું હોય ને તો આ ફીણલાના પલ્પમાં ચાસણી ઉમેરીને તમે શરબત બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો માર્કેટમાંથી તૈયાર લેવું એના બદલે તમે ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો. આ દવાની જેમ જ ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે વધારે અતિરેક ના કરતાં એક વ્યક્તિ માટે રોજનો 1 ગ્લાસ શરબત અથવા 1 ફીણલાનું જ્યુસ પૂરતું છે. હવે આપણી પાસે આટલો પલ્પ તૈયાર થયો છે. વધારાના પલ્પને મિક્સરમાં ક્રશ કરી ગાળી ચાસણી ઉમેરી શરબતની જેમ સ્ટોર પણ કરી શકો છો. પણ જેમને ડાયાબિટીસ છે એ ખાંડનો ઉપયોગ ના કરે તો એ પલ્પનું જ્યુસ બનાવીને ઉપયોગમાં લઈ શકે છે. તો 70-75 ml 2 ગ્લાસ જ્યુસ બનાવવા માટે અહીં મેં 1 મોટી ચમચી ભરીને પલ્પ લીધો છે. જ્યુસ સ્વાદિષ્ટ બને એના માટે આપણે થોડા ફુદીનાના પાન પણ ઉમેરીશું. તો 10-12 નંગ જેવા ફુદીનાના પાન ઉમેરી સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરી દઈશું. હવે સરખી રીતે બધું ક્રશ થઈ જાય એના માટે 1/2 ગ્લાસ જેવું પાણી ઉમેરી મિક્સરમાં ફેરવી લઈશું. હવે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરી બધું મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો આ જ્યુસનો કલર જ કેટલો સરસ આવ્યો છે. હવે વધારે સ્વાદિષ્ટ લાગે એના માટે થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું. અહીં તમે તમારા ટેસ્ટ મુજબ લીંબુ મીઠું એ ઉમેરી શકો છો. હા, જેમને ડાયાબિટીસ છે એ લોકો ખાંડનો ઉપયોગ ટાળે. ખાંડ વગર પીવાથી શુગરના પ્રમાણને વધતું અટકાવવાનું કામ કરે છે, ઉપરાંત લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે. આ જ્યુસ અત્યારે ઠંડા પાણીમાં આપણે બનાવ્યું છે, પણ તમે ગરમ પાણીમાં પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આ જ્યુસ તૈયાર છે. તો મોટા કણાવાળી કરણીથી આ જ્યુસને ગાળી લઈશું, જેથી કોઈ કાંટા કે છાલ હોય ને એ નીકળી જાય. તો અહીં જ્યુસને ગાળી લીધું છે. હવે આ ગ્લાસમાં સર્વ કરીશું અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ બંને જ્યુસની રેસીપી કેવી લાગી? આ બંને જ્યુસમાં રહેલા ભરપૂર એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી મેદસ્વીતા ઘટાડી લોહીને શુદ્ધ કરી હિમોગ્લોબિન અને રોગ પ્રતિકારક શક્તિ વધારશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બંને જ્યુસ બનાવજો અને તમને કેવા લાગ્યા એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી લેજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.